છોટાઉદેપુર બોડેલીના ખૂબ જ મહત્વના બ્રેકિંગ મળી રહ્યા છે કે બોડેલી નાયબ કલેક્ટર અને વકીલો વચ્ચે ચકમક જામી. ચાલુ કેસ દરમિયાન વકીલોને નાયબ કલેક્ટરની કોર્ટમાં ન જવા દેતા વકીલો વિફર્યા. પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી ઘટના સ્થળે. વકીલો દ્વારા નાયબ કલેક્ટરને કરાઈ લેખિતમાં રજૂઆત. હાલ છોટાઉદેપુર બોડેલીના અમારા સંવાદદાતા અલ્કેશ તળિયું દ્વારા જાણવા મળી રહ્યું છે કે ચાલુ કેસ દરમિયાન વકીલોને નાયબ કલેક્ટરની કોર્ટમાં ન જવા દેતા વકીલો પોલીસ સમક્ષ તેમજ કલેક્ટર સમક્ષ વિફર્યા હતા. બોડેલી નાયબ કલેક્ટર અને વકીલો વચ્ચે આજ રોજ ઝપાઝપી જામી હતી. પોલીસને જાણ કરાતા પોલીસ પહોંચી ઘટના સ્થળે. વકીલો દ્વારા નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઈ. કારણ કે ચાલુ કેસ દરમિયાન વકીલોને નાયબ કલેક્ટરની કોર્ટમાં ન જવા દેતા વકીલોએ તાત્કાલિક ધોરણે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. નાયબ કલેક્ટર દ્વારા લેખિતમાં રજૂઆત પણ સ્વીકારવામાં આવી. ચાલુ કેસ દરમિયાન વકીલોને નાયબ કલેક્ટરની કોર્ટમાં ન જવા દેતા વકીલો વિફર્યા. બોડેલી નાયબ કલેક્ટર અને વકીલો વચ્ચે જફાજફી થઈ. છોટાઉદેપુરથી અલ્કેશ તળિયુંનો સ્પેશિયલ રિપોર્ટ, પાદરા 24. તારીખ 25/7/2019 રોજ બપોરના 12 કલાકે નાયબ કલેક્ટર બોડેલી નાઓને એક રજૂઆત વકીલ મંડળ બોડેલી મારફતે કરવામાં આવેલી છે. સામાન્ય રીતે જ્યારથી નાયબ કલેક્ટર સાહેબ શ્રી બોડેલીમાં પધાર્યા ત્યારથી તેમને એવું કહેવું છે કે જ્યારે કેસ ચાલે કોર્ટમાં ત્યારે પોકાર પડે ત્યારે જ વકીલે આવવું, અન્યથા વકીલે અંદર કોર્ટમાં પ્રવેશ કરવો નહીં. તે બાબતે અમારું એવું કહેવું છે કે જે આ જુનિયર્સ આવે છે, રેવન્યુ મેટર્સ ચાલતી હોય, ઘણી વખત 110G મેટર્સ ચાલતી હોય, ફોજદારી પણ કાર્યવાહી ચાલતી હોય, તો જુનિયર્સ ત્યાં બેસે ખુરશીમાં તો એ પ્રોસિજર શીખી શકે. પણ નાયબ કલેક્ટર શ્રી નાઓ સ્પષ્ટ રીતે ના પાડે છે કે ભાઈ અહીં બેસવું નહીં તમારે. સામાન્ય રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિવિલ કોર્ટ, કોઈ પણ કોર્ટ હોય ત્યાં કાયદાથી એક ઠરાવેલ છે કે ખુલ્લી અદાલત કહેવાય, અને ખુલ્લી અદાલતમાં સરળતાથી સમાઈ શકે એટલા પક્ષકારો તેમજ વકીલશ્રીઓ બેસી શકે એવો સ્પષ્ટ કાયદો હોવા છતાં નામદાર નાયબ કલેક્ટર સાહેબ શ્રી ત્યાં બેસવાની મનાઈ ફરમાવે છે, એ તદ્દન અન્યાયી છે અને તેની સામે અમે આજરોજ રજૂઆત કરી છે વકીલ મંડળ મારફતે. અને આજે પોલીસ શું કામ બોલાવવામાં આવી? આજે ખૂબ શાંતિપૂર્વક અમે રજૂઆત કરી, તેમ છતાં તેમને વકીલો સામાન્ય રીતે લોકોને ન્યાય અપાવવા માટે તન તોડ મહેનત કરતા હોય છે, જેમાં ઘણી વખત લીગલમાં ધર્માદા વકીલ તરીકે પણ કાર્યવાહી કરતા હોય છે. તો આજે એમને રજૂઆત કરવા જતાં એમને પોલીસ બોલાવી, જાણે કે વકીલો ગુનેગાર હોય, વકીલો ન્યાય માટે લડે છે અને પક્ષકારો માટે લડે છે, વકીલનો પોતાનો કોઈ કેસ હોતો નથી અને લોકશાહી છે, લોકશાહીમાં આ બધું યોગ્ય ન ગણાય.